नमस्कार मित्रों, हूँ शरद तलाविया, आप सबनों हार्दिक स्वागत है तपोवन ग्रुप ऑफ स्कूल धोरण 10 विषय विज्ञान चैप्टर नंबर 14 ऊर्जाना स्रोतो। चलो मित्रों, आगलना लेक्चर नी अंदर आपणे केटलाक सवालों विषय नी चर्चा कर्या बाद आजना लेक्चर नी अंदर आपणे खूब ज अगत्यना टॉपिक पर चर्चा में जवानुं छे। तमने सवाल कीधो छे के टूंकमां समझाओ भरती ऊर्जा, तरंग ऊर्जा अने समुद्र तापीय ऊर्जा, त्रण ऊर्जा छे। आ त्रण प्रकारनी ऊर्जा छे के जे सूर्य ने कारणे आपणने मळे छे, पण डायरेक्टली सूर्यमांथी नहीं, इनडायरेक्टली। इनडायरेक्टली एटले के सूर्यना माध्यमथी ए ऊर्जा बनती होय, पण सूर्य एमां डायरेक्ट इन्वॉल्व होय नहीं। पण ए ऊर्जा बनवा माटेनुं मूलभूत कारण कोण होय? सूर्य होय। तो एना विषय ने अपने माहिती मेळवानी छे। सौ प्रथम तमने कीधुं छे भरती ऊर्जा। तो जो भरती ऊर्जा में तमने कीधुं छे के नॉर्मली भरती आवे तो अपने पास बे शब्दों छे, भरती अने ओट। रेडी, भरती आवे एटले समुद्रनुं पाणी किनाराथी बहार निकले एटले के दरियो नजीक आवा माँडे, अने ओट आवे एटले दरियानुं पाणी किनाराथी दूर जाय छे। तो एवुं त्यावेळे शुं थाय छे के जेनी अंदर દરિયાનું પાણી આગળ આવી દેશ અને ઓટ આવશે ત્યારે દરિયાનું પાણી પાછળ વહી દેશ। એવું કહે છે કે દરિયામાં મોટો ખાડો છે કે જે આગળ આવી જાય, પાણી ભરાઈ જાય એટલે આગળ આવી જાય, ખાલી ખાલીથી જે પાછળ વહી જાય નહીં। પણ પૃથ્વી અને ચંદ્ર વચ્ચે જે ગુરુત્વાકર્ષણ બળ લાગે છે, એ ગુરુત્વાકર્ષણ બળની અસરને કારણે પૃથ્વી પરનું જે પાણી છે એ પાણી આકર્ષાય છે, અને પાણીના આકર્ષણને કારણે પાણી થોડું ઊંચું થાય। અને પાણી આપણે જાણીએ કે થોડું ઊંચું થાય એટલે સ્વાભાવિક વસ્તુ છે કે પાણીની સપાટી ઊંચી થાય તો એનો કિનારો આગળ જશે ને, બરાબર? તો એ આકર્ષણને કારણે થાય છે। આપણે સમાજ વિદ્યાની અંદર એવું ભણીએ છીએ કે ભાઈ પૃથ્વીની સપાટી ઉપર 3/4 ભાગમાં પાણી છે। 3/4 ભાગની અંદર જો પાણી હોય તો કેટલું બધું આકર્ષણ બળ લાગતું છે વિચાર, અને આટલા બધા આકર્ષણ બળને કારણે એ પાણી થોડું ઊંચું આવશે, અને જ્યારે થોડુંક ઊંચું આવશે ને ત્યારે દરિયા કિનારા પર એની સપાટી શું થઈ જશે? આગળ વધી જશે, જેને આપણે ભરતી કહીએ છીએ। પણ આવું ક્યારે થાય છે? તો કે આવું ત્યારે થાય છે જ્યારે ચંદ્ર વધુમાં વધુ આપણને પૃથ્વી ઉપરથી દેખાતો હોય, જેને આપણે અજવાળ્યું અને અંધાર્યું એવું કહીએ। રેડી, તો તમારે યાદ રાખો, તમે એવી રીતે યાદ રાખી શકો કે અજવાળિયાના દિવસોની અંદર ચંદ્ર વધારે દેખાય છે એટલે આકર્ષણ બળ વધારે લાગે છે એટલે પાણી વધારે બહાર આવે છે। જ્યારે અંધારિયાના દિવસોની અંદર ચંદ્ર ઓછો દેખાય છે એટલે આકર્ષણ ઓછું લાગે છે, અને આકર્ષણ ઓછું લાગે છે એટલે પાણી નીચું જાય છે, પાણી નીચું જાય છે એટલે પેલું કિનારાનું પાણી શું થઈ જાય છે? ખેંચાઈ જશે। રેડી, આ ભરતી અને ઓટ આવવાનું મેઇન રીઝન આ છે, ચંદ્ર અને પૃથ્વી વચ્ચેનું આકર્ષણ બળ, ને આકર્ષણ બળને કારણે પાણી શું થાય છે? ઉપર આવે છે, અને એના કારણે ભરતી અને ઓટ આવે છે। ચાલો, તો એ ભરતી અને ઓટનો આપણે ઉપયોગ કરવાનો છે। આપણને ખબર છે કે ભાઈ અજવાળ્યું 15 દિવસ હશે, અંધાર્યું 15 દિવસ હશે, એટલે દર 15 દિવસે ભરતી અને ઓટ આવવાના છે। તો દર 15 દિવસે જો ભરતી અને ઓટ આવવાના છે તો એનાથી જો આપણે વિદ્યુત ઉર્જા ઉત્પન્ન કરી શકતા હોઈએ તો આપણે પ્રયત્નો કરવા પડે, કારણ કે કુદરતી ક્રિયા છે, થયા જ કરવાની છે। જો એકવાર તમે એનો સેટઅપ ઊભું કરી દેશો તો તમને સતત લાઈફ ટાઈમ પુનઃ પ્રાપ્ય ઉર્જા મળ્યા કરશે, તમે ગમે એટલી વાપરશો એ મળ્યા જ કરશે। કેમ? તો કે ભરતી અને ઓટ તો આવ્યા જ કરવાનું છે, લાઈફ ટાઈમ આવવાનું છે, કુદરતી પ્રક્રિયા છે ને। રેડી, તો એમાંથી જો આપણને ઉર્જા મળવાની શરૂઆત થઈ જાય તો આપણને કન્ટિન્યુઅસ એમાંથી ઉર્જા પ્રાપ્ત થયા કરે। તો ચાલો, પહેલું વાક્ય તમને કીધું છે કે પૃથ્વીની ફરતે ભ્રમણ કરતા ચંદ્ર દ્વારા ગુરુત્વાકર્ષણ બળ લાગે છે। આ સૌ પ્રથમ વાત સમજો મિત્રો, પૃથ્વીની ફરતે જે ચંદ્ર ભ્રમણ કરે છે એ ભ્રમણને આધારે શું લાગે છે? ગુરુત્વાકર્ષણ બળ લાગે છે। તો આ જે ગુરુત્વાકર્ષણ બળ લાગે છે, મેં તમને હમણાં જ સમજાવ્યું ને કે પૃથ્વી અને ચંદ્ર, પૃથ્વી ઉપર 3/4 ભાગમાં પાણી છે એટલે કે 75% ભાગમાં પાણી છે, અને પાણી વધારે હોવાને કારણે પાણી વધારે આકર્ષાય છે। ગુરુત્વાકર્ષણ બળ, આપણે 9મા ધોરણની અંદર નિયમ શીખીને આવ્યા કે સૃષ્ટિનો દરેક પદાર્થ બીજા પદાર્થને આકર્ષે છે એને ગુરુત્વાકર્ષણ બળ કહેવાય, ને એ ગુરુત્વાકર્ષણ બળ સર્વવ્યાપી છે, મતલબ કે સૃષ્ટિમાં દરેક જગ્યા પર છે, કણે કણમાં છે, તો ચંદ્ર અને પૃથ્વી વચ્ચે પણ છે। અને ગુરુત્વાકર્ષણની અંદર આપણે 9મા ધોરણમાં એવું શીખાતા કે જો પદાર્થનું દળ મોટું હોય તો ગુરુત્વાકર્ષણ બળ શું થઈ જાય છે? વધી જાય છે। તો પૃથ્વીનું દળ તો કેવડું મોટું છે,
અને એની ઉપર 75% પાણી છે તો એનું પૃથ્વીની સરખામણીએ જમીન અને પાણીની સરખામણી કરીએ તો પાણીનું પ્રમાણ તો ઘણું વધારે છે એટલે એને આકર્ષણ કેવું લાગશે વધારે લાગશે તેના કારણે સમુદ્રના જળસ્તરમાં ઉતાર અને ચડાવ આવે છે ઉતાર અને ચડાવ આવે છે ઉતાર થવું એટલે કે પાણી ઊંચું થવું પાણી ઊંચું થશે એટલે પાણી કિનારામાં બહાર નીકળશે બિન કિનારામાં બહાર નીકળશે એટલે આપણે એને ભરતી ગઈ છે પછી ચડાવ આવશે ઉતાર અને ચડાવને કારણે પાણી ઉપર અને નીચે થાય તો ઉતર ઉપર અને નીચે થશે એટલે કિનારામાં પાણી બહાર અને અંદર આવશે જેને આપણે નામ આપ્યું સિમ્પલ સાદી ભાષામાં ભરતી અને ઓટ ચાલો તો સમુદ્રની સપાટીના સ્તરમાં ફેરફારની આ ઘટનાને ભરતી અને ઓટ કહે છે શું કહે છે ભરતી અને ઓટ સમુદ્રની સપાટીનો તફાવત ભરતી ઉર્જા આપે છે સમુદ્રની સપાટી ભરતી ઉર્જા કઈ રીતે આપે તમને સમજાવજો ખાસ આ મુદ્દો ખાસ મગજમાં ઉતારજો સમુદ્રની સપાટીનો તફાવત તફાવત એટલે શું તો કે ભાઈ પહેલાં સમુદ્રના પાણીની સપાટી આટલી હતી હવે સમુદ્રના પાણીની સપાટી આટલી છે તો બંને વચ્ચે તફાવત થયો ને એ તફાવત ક્યારે તમને ખબર પડશે તો કે ભરતીના સમયમાં જ્યારે ભરતી આવશે અને પાણી આ લેવલ પરથી આ લેવલ પર આવશે તો આટલું જે હાઇટ છે હાઇટ વધી એટલે સપાટીમાં તફાવત આવ્યો ને ભરતીની સપાટી ઊંચી હશે ઓટની સપાટી નીચી હશે સમુદ્ર તરફ ખુલતો સાંકડો ડેમ બાંધી ભરતી ઉર્જાનો ઉપયોગ કરી શકાય છે સમુદ્ર તરફ ખુલતો હોય એક સાંકડો ડેમ બાંધવાનો અને પછી એ ભરતી ઉર્જાનો આપણે શું કરવાનો છે ઉપયોગ કરવાનો કે જ્યાં એ બંધ ખુલે છે ત્યાં તમારે ટર્બાઇન ગોઠવવાનો છે અને ભરતી ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરી શકાય છે એટલે જ્યારે ભરતી આવે છે ત્યારે પાણીનો સંગ્રહ કરવાનો છે અને પછી જ્યારે પાણી પાછું જાય છે બેક જાય છે ત્યારે તમારે વચ્ચે ટર્બાઇન મૂકી દેવાનું છે અને ટર્બાઇન શું કરશે ફરશે જ્યારે પાણી બેક જશે પાછું જશે ટર્બાઇન શું થશે ફરશે અને ટર્બાઇનના ફરવાથી વિદ્યુત ઉર્જા ઉત્પન્ન થાય એવું આપણે જળ વિદ્યુત મથકની અંદર પણ શીખીને આવ્યા રેડી તમને સિમ્પલ સમજાવ્યું છે જો કે આ રીતના પોલ મૂકેલા છે જ્યારે ભરતી આવશે ત્યારે ભરતી આવશે ત્યારે આ બધા જે પાંખિયા છે એ પાંખિયાને ફેરવતું પાણી આગળ આવશે અને પાણીની સપાટી આગળ આવી તો એને ફેરવતા પાણી આગળ આવ્યું એ ટર્બાઇનના પાંખિયા ફરે એટલે ઉપર જનરેટર મૂકેલા હોય એ જનરેટરના પાંખિયા પણ ફરશે અને જનરેટરના પાંખિયા ફરે એટલે વિદ્યુત ઉર્જા ઉત્પન્ન થાય પછી એવું થાય કે ભાઈ ઓટ આવે એટલે પાણી પાછું જાય પાણી પાછું જશે તો આ પાંખિયાને પાછા ફેરવતું જશે અને પાંખિયા પાછા ફરશે એટલે પાછું ટર્બાઇન ફરશે એટલે જનરેટર ફરશે એટલે વિદ્યુત ઉર્જા ઉત્પન્ન થશે રાઈટ એટલે બહુ સિમ્પલ પ્રોસેસ છે કે ભરતીમાં પાણી આગળ આવે છે ઓટમાં પાણી પાછું જાય છે તો એ ભરતી અને ઓટનો જે સમયગાળો છે એમાં પાણી આવે છે અને જાય છે તો વચ્ચે તમે ટર્બાઇન મૂકી દો પાણી આવશે ત્યારે ટર્બાઇનના પાંખિયાને ફેરવશે પાણી જશે ત્યારે ટર્બાઇનના પાંખિયાને ફેરવશે અને જ્યારે ટર્બાઇનનું પાંખિયું ફરશે ત્યારે ઉપર જનરેટર ફરશે અને જનરેટરના ફરવાને કારણે વિદ્યુત ઉર્જા ઉત્પન્ન થશે જો મિત્રો હું એવું નથી કહેતો કે આનાથી અઢળક વિદ્યુત ઉર્જા ઉત્પન્ન થાય ઓછી ઉત્પન્ન થાય છે પણ થાય છે અને પુનઃ પ્રાપ્ય છે ભરતીને ઓટ આવા જ કરવાની છે ક્યારેય નહીં ખૂટે એકવાર આખું સેટઅપ ઊભું થઈ ગયું એટલે આપણું કામ ચાલ્યા જ કરવાનું છે ભલે વિદ્યુત ઉર્જા ઓછી મળે છે નાના મોટા ગામડાને જો વિદ્યુત ઉર્જા પૂરી પાડી શકાતી હોય તો એ ઇનફ છે રેડી ચાલો તો આ આખો આપણો સેટઅપ છે કે જેમાં તમે એક નાનો એવો બંધ બાંધી શકો કે જે જગ્યા પર સમુદ્રનું મુખ ખુલતું હોય ત્યાં તમે ડેમ બાંધીને પાણીને બહાર નીકળવાના રસ્તા પર તમે ટર્બાઇન મૂકી શકો અને ટર્બાઇન ફરે તો વિદ્યુત ઉર્જા ઉત્પન્ન કરાવી શકાય ચાલો ત્યાર પછી નેક્સ્ટ મુદ્દા પર આપણે જઈએ નેક્સ્ટ તમને કીધું છે તરંગ ઉર્જા ચાલો તરંગ ઉર્જા કઈ રીતે કામમાં લાગે તો તરંગ ઉર્જા માટે સિમ્પલ એક વાત આપણે સમજીએ કે સમુદ્ર તટ પર એક તરફથી બીજી તરફ વહેતા ભારે પવનો વડે તરંગો સર્જાય છે રેડી તરંગ આપણે એને વેવ્સ કહીએ જો તમને ફોટોગ્રાફ્સની અંદર બતાવ્યું છે આપણે આપણી ભાષામાં સાદી ભાષામાં કહું તો આપણે જેને મોજા કહીએ ને દરિયાની અંદર મોજા આવે સુનામી આવે ત્યારે કેટલા મોટા મોટા મોજા આવે છે ને તો એ વેવ્સ ઉત્પન્ન થાય છે જે પવન લહેરાય છે એ પવન પાણી સાથે અથડાય છે અને પાણી સાથે અથડાવાને કારણે અંદર વેવ્સ ઉત્પન્ન કરે છે તરંગ ઉત્પન્ન કરે છે તમને વાક્ય લખીને આપ્યું છે કે સમુદ્ર તટ ઉપર એક તરફથી બીજી તરફ વહેતા ભારે પવનો એ ભારે પવનોને કારણે શું સર્જાય છે તરંગ સર્જાય છે રેડી સિમ્પલ ભાષામાં તમને સમજાવું જો ધારો કે આ રીતે પાણીની સપાટી છે બરાબર અને એની ઉપરથી પવન આ રીતે જાય છે હવે એ પવનો તો ઉપરની દિશામાં જતા હશે સીધાય જતા હશે
અને નીચે જતા હશે. તો આ જે નીચે જે પવન ગયા ને એ નીચે જતા પવન અહીંયા પાણી સાથે અથડાય, તો અહીંયા પાણી સાથે અથડાય ને એટલે અહીંયાથી પાણી ઊંચું થાય આવું. તો આજે થયું ને આ તરંગ ઉત્પન્ન થયું. શું ઉત્પન્ન થયું? તરંગ. અને આ તરંગ છેક સુધી આવશે, પછી આટલું આટલું ચાલશે, એટલે આવી રીતે તરંગ ઉત્પન્ન થયું. તો તરંગ ઉત્પન્ન થવાનું રીઝન તમને ક્લિયર થઈ ગયું મગજમાં? સમુદ્રના પાણીની સપાટી ઉપર જે પવન લહેરાય છે એ પવન શું થાય છે? પાણી ઉપર અથડાય છે, અને પાણી પર જે જગ્યા પર અથડાય છે ત્યાંથી પાણી ઉછળે છે. એ જે ઉછાળ આવ્યો ને એ ઉછાળો શું બની ગયો? તરંગ બની ગયો. એટલે કન્ટિન્યુઅસ પછી એ તરંગ સ્વરૂપે ચાલશે. ક્યાં સુધી ચાલશે? કિનારો ન આવે ત્યાં સુધી. તમે જોજો, તમે દરિયા કિનારે ઉભા હોય તમને સામે ત્યાં મોજું આવતું દેખાશે, અને મોજું ઉછળેલું હશે, ઊંચું હશે, પણ જેવું કિનારા પર આવી જશે ને તો ફેલાઈ જશે. ફેલાઈ ગયું તો મોજાનું જે સ્તર હતું એ શું થઈ ગયું? લેવલ ઝીરો થઈ ગયું. રેડી? એટલે આ રીતે આખું જે ભ્રમણ છે એ ભ્રમણ થાય છે અને મોજા ઉત્પન્ન થાય છે. બીજા વાક્યમાં તમને કીધું છે કે તરંગો જ્યાં તીવ્ર હોય ત્યાં જ તરંગ ઉર્જાનો વ્યવહારિક ઉપયોગ કરી શકાય છે. તરંગ તીવ્ર હોવા જોઈએ. તીવ્ર જેટલો પવન વધારે જોરથી ફૂંકાશે એટલો જ એ પાણી સાથે જોરથી અથડાશે, અને જેટલો જોરથી અથડાશે એટલું તરંગ મોટું થશે, અને તરંગ જેટલું મોટું થશે એટલું વધારે આપણે ઉર્જાનો ઉપયોગ કરી શકીશું. એટલે તમને એમ સિમ્પલ ભાષામાં એવું કીધું છે કે જે જગ્યા પર આ તરંગો વધારે ઉત્પન્ન થતા હોય, વધારે તીવ્ર ઉત્પન્ન થતા હોય, એ જગ્યા પર તમે આ ભરતી ઉર્જાનો ઉપયોગ કરી શકો છો. રેડી? ચાલો પછી બીજું. સમુદ્ર કિનારાની નજીક મોટા તરંગોને આંતરીને તેની ગતિ ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરી શકાય છે. ચાલો, એટલે જો ગતિ ઉર્જા છે, કોની ગતિ ઉર્જા છે? તો કે ભાઈ પવનની. એ પવનની ગતિ ઉર્જાને કારણે વ્યવસ્થ ઉત્પન્ન થયા, તરંગ ઉત્પન્ન થયા, ને એ તરંગે આપણને વિદ્યુત ઉર્જા ઉત્પન્ન કરીને આપી, એટલે આપણે ગતિ ઉર્જાનું સમર્પણ કરી દીધું વિદ્યુત ઉર્જામાં. વિવિધ પ્રકારની સંરચનાઓ વિકસાવી તે દ્વારા તરંગ ઉર્જાની મદદથી ટર્બાઇનનું ભ્રમણ કરાવી વિદ્યુત ઉર્જા ઉત્પન્ન કરી શકાય છે. આપણે વિવિધ પ્રકારની સંરચનાઓ, વિવિધ પ્રકારની ટેકનોલોજી, અલગ અલગ પ્રકારની પદ્ધતિઓ અપનાવીએ, અને એ પદ્ધતિ એવી અપનાવીએ કે જેના કારણે આપણે તરંગ ઉર્જાની મદદથી ટર્બાઇન ફેરવી શકીએ. તો તરંગ ઉર્જાની મદદથી ટર્બાઇન ફેરવી શકીએ તો ટર્બાઇન ફરે એટલે જનરેટર ફરે, જનરેટર ફરે તો વિદ્યુત ઉર્જા ઉત્પન્ન કરી શકાય. ચાલો, એટલે તમને વિવિધ પ્રકારની સંરચનાઓ કીધી છે. અહીંયા તમને ફોટોગ્રાફની અંદર જે સંરચના દેખાય છે એની અંદર શું હોય છે તમને સમજાવું કે તરંગ આવશે ને, એટલે આજે લાલ ભાગ તમને બતાવ્યો છે ને, એ લાલ ભાગ અપડાઉન થશે. બહુ શું કહેવાય કે હલકો ફૂલકો હોય છે. આપણે કેમ જહાજ હોય એ દરિયામાં જતું હોય તો તરંગ આવે છે એટલે જહાજ ઊંચું નીચું થાય છે ને, તો એના કરતાં પણ હલકું છે આ, અને એની સાથે નીચે કોન્ટેક્ટ કરેલા હોય તો આ ઉપરથી અપડાઉન થશે, અને ઉપરથી અપડાઉન થવાને કારણે નીચે ટર્બાઇન મૂકેલું હશે, અને ટર્બાઇન શું થશે? ફરશે. ટર્બાઇન શું થશે? ફરશે. તમે પેલું રેલવે જોયું, રેલવે રેલગાડી હોય ને, ટ્રેન, એ ટ્રેનની નીચે જે પટ્ટા હોય એના જે આપણે જેને ટાયર કહીએ, એમાં જોજો એક લોખંડની પ્લેટ હોય, એ પ્લેટ ખાલી આમામ જ થતી હોય, પણ એ પ્લેટના આમામ થવાથી ટાયર ગોળ ફરતું હોય. તો અહીંયા જે આ ભાગ છે ને આ ખાલી અપડાઉન જ થશે, પણ એના અપડાઉન થવાને કારણે નીચે જે ચક્ર છે એ ચક્ર ગોળ ફરશે. એ ચક્ર કોણ? ટર્બાઇન. અને એ ટર્બાઇનની સાથે શું જોડેલું હોય? જનરેટર. તો એ ચક્ર ગોળ ફેર્યું એટલે ટર્બાઇન ફેર્યું એટલે જનરેટર ફરશે, અને જનરેટર ફરશે એટલે વિદ્યુત ઉર્જા ઉત્પન્ન થશે. રેડી? ચાલો, ત્યાર પછી નેક્સ્ટ તમને કીધું છે સમુદ્ર તાપીય ઉર્જા. શબ્દની સમજ છે, જોજો, બહુ અગત્યની વાત છે. સમુદ્ર તાપીય ઉર્જા કોને કહેવાય? તો બે ભાગ કરીએ ચાલો આપણે, સમુદ્ર અને તાપીય. તાપીયનો મતલબ થાય તાપમાન. તાપીયનો મતલબ શું થાય? તાપમાન. સમુદ્રના તાપમાનનો ઉપયોગ કરવાનો છે, સમુદ્રના તાપમાનનો ઉપયોગ કરવાનો છે, અને એમાંથી વિદ્યુત ઉર્જા ઉત્પન્ન કરવાની છે. ચાલો, તો સમુદ્રની સપાટીનું પાણી સૂર્ય દ્વારા ગરમ થાય. સમુદ્રની સપાટી પર જે પાણી છે એના પર સૂર્યની કિરણો પડશે, અને સૂર્યના કિરણો પડવાને કારણે પાણી શું થાય છે? ગરમ થાય છે. તેની સાપેક્ષે ઊંડાઈવાળા ભાગનું પાણી કેવું હશે? ઠંડું હશે. ચાલો આપણે બે લેયર સમજીએ.
ફોર એક્ઝામ્પલ આપણે એવું કહીએ કે ભાઈ ધારો કે જો આ સમુદ્રની સપાટી આખી તમને બતાવી છે બરાબર, એ સમુદ્રની સપાટી તમને અલગથી દોરીને બતાવો કે ધારો કે આ સમુદ્રની સપાટી છે બરાબર, અહીંયા પાણી છે કન્ટિન્યુઅસ નીચે સુધી. હવે થાય છે એવું કે સૂર્ય અહીંયા છે, એના કિરણો અહીંયા પડશે તો ઉપરની સપાટી વધારે ગરમ થશે, ઉપરની સપાટી શું થશે વધારે ગરમ થશે, પણ એ સૂર્યના કિરણો નીચે સુધી તો પહોંચી શકવાના નથી, એની ગરમી નીચે સુધી આવી શકશે નહીં. હા, એક વાત છે કે પાણી ઉષ્માનું વાહક છે, એ ઉષ્માનું વહન કરી શકે છે, પણ સવારમાં સૂર્ય ઉગશે અને સાંજે સૂર્ય આથમશે ત્યાં સુધીમાં મેક્ઝિમમ ઉપરની થોડીક સપાટી પાણીથી ગરમ થાય, પણ નીચેની સપાટી પાણીથી ગરમ થઈ શકતી નથી. એ થવાની શરૂઆત થાય ને પહેલાં ઉપરથી સૂર્ય શું થઈ જાય, આથમી જાય છે. મતલબ કે નીચેનું જે પાણી છે, દરિયાની સપાટીના નીચેના ભાગમાં જે પાણી છે, પાણી કેવું રહે છે, ઠંડુ રહે છે, અને ઉપરનું પાણી સૂર્યની ગરમીને કારણે ગરમ થાય છે. તો બેના તાપમાનમાં ફેરફાર રહ્યો ને, ઉપરનું પાણી ગરમ થયું, નીચેનું પાણી ઠંડુ રહી ગયું, તો બેના તાપમાનમાં ડિફરન્ટ આવ્યો, અને એ ડિફરન્ટનો આપણે શું કરવાનું છે, અહીંયા ઉપયોગ કરવાનો છે કે ભાઈ ઉપરનું પાણી ગરમ છે, નીચેનું પાણી ઠંડુ છે, બંને વચ્ચે તાપમાનનો ડિફરન્ટ કેટલો છે, એ કેટલો ડિફરન્ટ છે ચેક કરીને આપણે એને શું કરવાનું છે, ઉપયોગમાં લેવાનું છે, ને એની મદદથી આપણે વિદ્યુત ઉર્જા ઉત્પન્ન કરવાની છે. ચાલો, તો કેવી રીતે કરી શકાય એ આપણે સમજીએ. સૌપ્રથમ વાત તમને કીધી છે કે નોર્મલી સપાટીના પાણી અને ઊંડાણના ભાગના પાણીના તાપમાનનો તફાવત સમુદ્ર તાપીય ઉર્જા ઉપરાંતરણ પ્લાન્ટમાં ઉપયોગ કરી ઉર્જા મેળવવામાં આવે છે. જો તમને શું કીધું, સપાટીનું પાણી અને ઊંડાણના ભાગનું પાણી, સપાટીનું પાણી એટલે ઉપરનું પાણી, ઊંડાણના ભાગનું પાણી એટલે નીચેનું પાણી, બંનેના તાપમાનનો તફાવત, શેનો તફાવત, તાપમાનનો તફાવત, ઉપરનું પાણી ગરમ હશે, નીચેનું પાણી ઠંડુ હશે, બંનેમાં તાપમાનમાં શું છે, ફેરફાર છે, તફાવત છે, એ તફાવતનું આપણે શું કરવાનું છે, એનું રૂપાંતરણ કરવાનું છે, અને એમાંથી આપણે વિદ્યુત ઉર્જા ઉત્પન્ન કરવાની છે. ચાલો, તો આવું ક્યારે પોસિબલ છે, આવું તમે એ ઉર્જાનો ઉપયોગ તમે ક્યારે કરી શકો, તો એના માટે તમને ખાસ કીધું છે અહીંયા કે એ ઉર્જાનો ઉપયોગ તમે એક જ કન્ડિશનમાં કરી શકો કે જો એની વચ્ચેનો ડિફરન્ટ વધારે હોય. એટલે જો સપાટી પર રહેલા પાણી અને 2 કિલોમીટર સુધીની ઊંડાઈ રહેલા પાણીમાં 20 ડિગ્રીનો તફાવત હોય, ખાસ આ વસ્તુ ખાસ મગજમાં ઉતારજો, પરીક્ષામાં ખાલી જગ્યામાં ખરા ખોટામાં MCQમાં પૂછશે. ઉપરની સપાટી પર જે પાણી છે એનું જે તાપમાન છે એની સરખામણીએ એના કરતાં 2 કિલોમીટર નીચે, કેટલું, 2 કિલોમીટર નીચે જે પાણી છે એ પાણી વચ્ચે 20 ડિગ્રીનો ડિફરન્ટ તફાવત હોવો જોઈએ. તમને સિમ્પલ એક ઉદાહરણ સમજાવું, જો તરાક દોરીને સમજાવું કે ધારો કે આ આખો દરિયો છે, આ એની ઉપરની સપાટી છે, તો આ ઉપરની સપાટીનું તાપમાન ફોર એક્ઝામ્પલ 25 ડિગ્રી છે બરાબર, તો એનાથી 2 કિલોમીટર નીચે, કેટલું, 2 કિલોમીટર નીચે જે પાણી છે એ પાણીનું તાપમાન આના કરતાં 20 ડિગ્રી એટલે 5 અંશ સેલ્સિયસનો ડિફરન્ટ હોય. અહીંયા કેટલું છે, 25, અહીંયા કેટલું છે, 20, બંને વચ્ચે અંતર કેટલું છે, 2 કિલોમીટરનો. એટલે તમને વાક્ય એવું કહેવા માગે છે કે સમુદ્રની સપાટી પરના પાણીનું તાપમાન અને 2 કિલોમીટર ઊંડે રહેલા પાણીના તાપમાન વચ્ચે 20 ડિગ્રીનો તફાવત હોવો જોઈએ. કેટલા, 20 ડિગ્રીનો તફાવત હોવો જોઈએ. અને જો એ તફાવત તમને પ્રાપ્ત થાય, એવી જ જગ્યાએ તમે આ પ્લાન્ટ કરી શકો, આ ઉર્જાનો ઉપયોગ કરી શકો, નહીંતર કરી શકો નહીં. આટલો ડિફરન્ટ હોવો જોઈએ. પણ તો સૌપ્રથમ તો આપણે પહેલાં એ જોયું જોઈએ કે સમુદ્રનું તળિયું 2 કિલોમીટર ઊંડું ગોતવાનું ને. જોકે સમુદ્રની ઊંડાઈ તો ખૂબ જ વધારે છે, સમુદ્રની ઊંડાઈ તો ખૂબ જ વધારે છે, તો એ 2 કિલોમીટર તો તમને મળી જશે, પણ પાછો ડિફરન્ટ એટલો ગોતવાનો ને કે ઉપરની સપાટી અને 2 કિલોમીટર નીચેની સપાટી વચ્ચે 20 ડિગ્રીનો તફાવત હોવો જોઈએ, તો તમે આ ઉર્જાનો જે સિદ્ધાંત છે તમે લાગુ પાડી શકો. ચાલો, સપાટીના હુફાળા પાણીનો ઉપયોગ વડે એમોનિયા જેવા બાષ્પશીલ પ્રવાહીને ઉકાળવામાં આવે છે.
એટલે સપાટીના ઉપરના ભાગમાં જે પાણી છે એ પાણી હુફાળું છે. હુફાળું છે એટલે કે નોર્મલ ગરમ છે. નોર્મલ ગરમ હોય ને શું કહેવાય, હુફાળું છે. એ સપાટીના હુફાળા પાણી વડે, નોર્મલ ગરમ પાણી વડે એમોનિયા જેવા બાષ્પશીલ પ્રવાહીને ઉકાળવામાં આવે છે. હવે કોસ્તો અહીં ખાસ જોજો, બાષ્પશીલ પ્રવાહી કોને કહેવાય, કે જે પ્રવાહીને ગરમ કરતાં તરત જ બાષ્પમાં રૂપાંતર થઈ જતો હોય. પ્રવાહીને ગરમ કરતાં તરત જ બાષ્પમાં રૂપાંતર થઈ જતો હોય એને બાષ્પશીલ કહેવાય. બાષ્પમાં રૂપાંતર થઈ શકે છે એવું પ્રવાહી. પણ એમોનિયા છે ને એનું ઉત્કલન બિંદુ ખૂબ નીચું છે, એટલે તમે એને ખૂબ ઓછા તાપમાને કદાચ ગરમ કરશો ને તો તરત જ એ બાષ્પમાં રૂપાંતર થઈ જશે. એટલે ખૂબ ઓછા તાપમાને બાષ્પમાં રૂપાંતર થઈ જાય છે, અને આટલા ઓછા તાપમાને બાષ્પમાં રૂપાંતર થઈ જાય છે એટલા માટે આપણે એમોનિયાનો ઉપયોગ કરવાનો છે. બાકી તો આપણી પાસે ઘણા બધા પદાર્થો છે પણ એ ઓછા તાપમાને બાષ્પમાં રૂપાંતર થઈ શકતા નથી. સમુદ્રની ઉપરની સપાટીનું પાણી ગરમ તો થશે પણ એટલું બધું ગરમ નહીં થાય કે ઉકળવા મળે કે ખૂબ ગરમ લાગવા મળે, એટલું બધું ગરમ થવાનું નથી. સિમ્પલ ઉફાળું થવાનું છે અને આપણે એનો જ ઉપયોગ કરવાનો છે. ચાલો, તો સમુદ્રની ઊંડાઈ રહેલા ઠંડા પાણીને પંપ વડે ઉપર લાવી એમોનિયાની બાષ્પને શું કરવાનું છે, પુનઃ પ્રવાહીમાં રૂપાંતરિત કરવાનું છે. રેડી, પહેલાં શું કરવાનું, તો કે પહેલાં ભાઈ સમુદ્રની ઉપરની સપાટીનું જે હુફાળું પાણી છે એ હુફાળા પાણી વડે એમોનિયાને ગરમ કરવાનું, એટલે એમોનિયાનું બાષ્પમાં રૂપાંતર થઈ ગયું. એ બાષ્પને શું કરવાનું, પહેલાં ટર્બાઈન ઉપર ફેંકવાનું. ટર્બાઈન ફરે, ટર્બાઈનને ફર્યા પછી જે બાષ્પ ભેગી થાય એના પર 2 કિલોમીટર નીચે જે 20 ડિગ્રી ડાઉનવાળું ટેમ્પરેચર છે ને ત્યાંથી પાણીને પંપ વડે ખેંચવાનું અને ખેંચીને એમોનિયાની સાથે ફરતે ફેરવવાનું, એટલે એમોનિયા ઠંડો પડે. એમોનિયા ઠંડો પડે એટલે પાછો પ્રવાહી બની જાય અને એ પ્રવાહી બનેલો એમોનિયા પાછો ગરમ થવા માટે રિટર્ન આવી જાય, એટલે આખું એમોનિયાનું સર્ક્યુલેશન ચાલે અને એ સર્ક્યુલેશનને આધારે આપણે વચ્ચેથી વિદ્યુત ઉર્જા પ્રાપ્ત કરી શકીએ. આખી પ્રોસેસ છે. રેડી, ચાલો, તો આ આપણે શીખ્યા સમુદ્ર તાપીય ઉર્જા. ત્યાર પછીનો મુદ્દો આપણે લઈએ ગરમ બિંદુઓ. ચાલો, ગરમ બિંદુઓ કોને કહીશું, તો ગરમ બિંદુ કોને કહેવાય, તેમાંથી ભૂતાપીય ઉર્જા કેવી રીતે મેળવવામાં આવે છે અને કયા દેશોમાં આ માટે પાવર પ્લાન્ટ કાર્યરત કરેલા છે. ચાલો, ગરમ બિંદુ, બિંદુ તો આપણને ખબર, બિંદુ તો આપણે ગણિતમાં બહુ બધા જોયા, પણ આ ગરમ છે, ઇંગ્લિશમાં એને હોટ સ્પોટ કહેવાય. સ્પોટ એટલે ટપકું, બિંદુ, પણ એ હોટ છે, ગરમ છે, એટલે ગરમ બિંદુ કીધું. એ ગરમ બિંદુની મદદથી આપણે વિદ્યુત ઉર્જા ઉત્પન્ન કરવી છે. તો કેવી રીતે કરી શકાય આપણે શીખીએ. ચાલો, સૌપ્રથમ તમને કીધું ભાઈ ભૂસ્તરીય ફેરફારોને કારણે પૃથ્વીની સપાટીથી ઊંડાએ આવેલા ગરમ વિસ્તારોમાં ખડકોની પીગળેલી અવસ્થા રચાય છે અને આવી પીગળેલી અવસ્થામાં ખડક ઉપર ધકેલાય છે અને ચોક્કસ વિસ્તારમાં ઘેરાઈ જાય, તેને ગરમ બિંદુઓ કહે છે. જો હું તમને સાદી ભાષામાં એક વસ્તુ સમજાવું કે ધારો કે આ જમીન છે અને એની ઉપર અહીંયા આપણે રહીએ છીએ, ઓકે, એનાથી નીચે જઈએ તો જેમ જેમ નીચે જઈએ છીએ એમ પૃથ્વીનું દબાણ, જમીનનું દબાણ વધતું જાય. જમીનનું દબાણ વધતું જાય એટલે અંદરના ભાગમાં ગરમી વધતી જાય. ગરમી શું થતી જાય, વધતી જાય, અને ગરમી વધવાને કારણે જે ખૂબ જ નીચે રહેલો ભાગ છે, ખૂબ જ નીચે રહેલો ભાગ છે એ મોટા ભાગે પહાડોનો બનેલો છે. વિચારજો, બહુ સમજવા દે વસ્તુ છે. એ પહાડ જમીનની ગરમીને કારણે પહાડ ગરમ થાય છે અને ગરમ થતાં થતાં પીગળી જાય છે. તો વિચારો કે નોર્મલી આપણે પહાડ એટલે પથ્થર કહીએ ને, હવે પથ્થર જો પીગળી જતો હોય તો એ ગરમી કેટલી હશે, પથ્થર પીગળી જતો હોય તો એ ગરમી કેટલી હશે. અને એ જે ગરમી છે, ગરમી ક્યાં ઉત્પન્ન થઈ, નીચે જમીનના પેટાળમાં ઉત્પન્ન થઈ, ખૂબ જ નીચે. અને એ જે પીગળીને પ્રવાહી ઉત્પન્ન થયો, એ પ્રવાહીની અંદર વહેવાનો ગુણધર્મ હોય, આપણે 9મા ધોરણમાં શીખીને આવ્યા કે પ્રવાહીની અંદર વહેવાનો ગુણધર્મ હોય, આ જે ખડક છે એ ખડક પીગળ્યો અને ખડકના પીગળવાથી એક પ્રવાહીમાં રૂપાંતરણ થયું અને પ્રવાહીમાં રૂપાંતરણ થવાને કારણે વહેવાનું શરૂ થયું. તો પૃથ્વીની અંદર એવા ઘણા બધા વિસ્તારો હશે કે જ્યાં એવો ખડક પીગળતા હશે અને પ્રવાહી બનતા હશે, તો એ બધા પ્રવાહી ઘટકો પીગળ ફરતા ફરતા વહેતા વહેતા કોઈક જગ્યા પર ભેગા થાય. આપણે વિચારીએ, ચાલો કે ભાઈ ધારો કે આ એક સ્પોટ છે કે જે જગ્યા પર એ ખડકો ભેગા થયા પીગળીને,
तो जे जगह पर ए प्रवाही घटकों भेगा थाय छे ए जगह ने कहवाय गरम बिंदु। शू कहवाय? गरम बिंदु। એટલે સાદી સિમ્પલ ભાષામાં સમજે તેમ કહી શકાય કે જમીનની ગરમીને કારણે જમીનના ખૂબ જ ઊંડે રહેલો ભાગનો જે પૃથ્વીનો વિસ્તાર છે, ખડકાળ વિસ્તાર છે, ગરમીને કારણે પીગળે છે અને પ્રવાહીમાં રૂપાંતર થઈ જાય છે। એ જે પ્રવાહીમાં રૂપાંતરણ થયું એ વહેવાનું શરૂ કરશે અને વહેતા વહેતા ત્રણ ચાર જગ્યાએથી ભેગા થશે। જે જગ્યા પર એ ગરમ પ્રવાહી ભેગું થાય એ જગ્યાને ગરમ બિંદુ કહેવાય। એટલે બિંદુ કીધું છે એટલે બિંદુ જેવડું જ હોય, નથી એવું નથી હોતું, ખૂબ મોટો વિસ્તાર હોય, પણ પૃથ્વી આવડી મોટી છે એની સરખામણીએ તમે કદાચ 5 કિલોમીટરનો વિસ્તાર ગણતરી કરો તો એ તો નાનો જ કહેવાય ને એકદમ। એટલા માટે નામ શું આપ્યું? ગરમ બિંદુ। ચાલો બીજું તમને કીધું છે કે જ્યારે ભૂગર્ભીય જળ આવા ગરમ બિંદુઓના સંપર્કમાં આવે છે ત્યારે બાષ્પમાં રૂપાંતર પામે છે। હવે વિચારજો કે ધારો કે આ ભાગ ઉપર ગરમ બિંદુ છે, બધો પ્રવાહી ગરમ ભેગું થયું છે, તો એના ઉપરના ભાગમાં જે પાણી હશે, ઉપરના ભાગની અંદર જે પાણી હશે, ધારો કે આ વિચાર, ચાલો અહીંયા પાણી છે, તો આ પાણી તો 100 ડિગ્રી ટેમ્પરેચર ઉપર બાષ્પમાં રૂપાંતર થઈ જાય ને। પાણી તો 100 ડિગ્રી શું થઈ જાય? બાષ્પમાં રૂપાંતર થઈ જાય। પણ એ પાણીની નીચે જે ખડક પીગળેલો પડેલો છે એ ખડક, વિચારો, મેં તમને કીધું કે ભાઈ પથ્થર પીગળી ગયો છે તો એ કેટલો ગરમ હશે, અને આટલી બધી ગરમી જો આ પાણીને મળી જાય તો સ્વાભાવિક છે કે આ પાણીનું તાપમાન 100 ડિગ્રી કરતાં વધી જ જશે ને। અને પાણીનું તાપમાન જો 100 ડિગ્રી કરતાં વધે એટલે પાણીમાંથી શું બનવાનું શરૂ થાય? વરાળ। અને એ વરાળ પાણી કરતાં હલકી હોય એટલે વરાળ ક્યાં નીકળવાનો પ્રયત્ન કરશે? ઉપર। સીધી વાત છે ને, જે વસ્તુ પાણી કરતાં હલકી છે ક્યાં જવાનો પ્રયત્ન કરે? ઉપર જવાનો પ્રયત્ન કરે, એટલે જમીનની અંદર ઉપરના ભાગમાં એ વહન પામવાનું શરૂ કરશે। એટલે હવે તમને ત્રીજો મુદ્દો કીધો છે, જો કે આ બાષ્પને, કઈ બાષ્પને? તો કે પાણીના ગરમ થવાથી જે બાષ્પ બને એ બાષ્પને આંતરીને પાઇપ દ્વારા ટર્બાઇન સુધી લઈ જવી અને વિદ્યુત ઉર્જા ઉત્પન્ન કરવામાં આવે છે। તેનો ઉત્પાદન ખર્ચ ખૂબ જ વધારે હોતો નથી, પરંતુ આ ઉર્જાના વ્યાપારિક ઉત્પાદન માટેના સ્થળો ખૂબ જ ઓછા છે। તમને સમજાવું, જો ડિટેલમાં સમજાવું, આ પાણી ગરમ થયું, બાષ્પ ઉત્પન્ન થયું, એ જે બાષ્પ ઉત્પન્ન થઈ એ બાષ્પને તમે ભેગી કરો। આપણે ઘરે કેમ, પેલું પ્રેશર કુકર હોય, એ પ્રેશર કુકરમાં તમે પાણી મૂક્યું, પાણીને ગરમ કર્યું, પાણી ગરમ થયું એટલે વરાળ ઉત્પન્ન થઈ ને એ વરાળ પ્રેશર કુકરમાં ભેગી થઈ, અને જેવી ભેગી થઈ એટલે એને પ્રેશરથી પેલી સીટીને ઊંચી કરી, તો એ વરાળ પ્રેશરથી બહાર આવે છે ને। તો આપણે શું કરવાનું છે કે જમીનના પેટાળમાંથી આ જે બાષ્પ બહાર આવે છે એ બાષ્પને પહેલાં ભેગી કરવાનું। એક પાત્રમાં તમે એને ભેગી કરશો એટલે એમાં પ્રેશરાઇઝ થશે પાત્ર, અને જેવું એ પાત્ર પ્રેશરાઇઝ થાય એટલે એને પ્રેશરથી એ વરાળને બહાર કાઢવાનું। જેવી એ વરાળ બહાર નીકળે એટલે બહાર ટર્બાઇનનું પાખ્યું મૂકી દેવાનું, ટર્બાઇનના પાખ્યા પર એ વરાળ અથડાશે, અને અથડાશે એટલે ટર્બાઇનનું પાખ્યું શું થશે? ફરશે। ટર્બાઇનનું પાખ્યું ફરશે એટલે જનરેટર ફરશે, જનરેટર ફરશે એટલે વિદ્યુત ઉર્જા ઉત્પન્ન થશે। સિમ્પલ લોજિક છે। આપણે અહીંયા પાણીની વરાળને ક્યાંય ગોતવા જવાની નથી, જમીનમાંથી ડાયરેક્ટ જ આપણને મળવાની છે, રેડી? અને બીજું તમારે ખાલી કરવાનું શું છે, તો જમીનમાંથી જે પાણીની વરાળ આપણને મળે છે ખાલી એકત્રિત કરવાની, ભેગી કરવાની છે, કન્ટિન્યુઅસ નીકળ્યા જ કરવાની છે, અને પ્રેશરાઇઝ થાય એટલે પ્રેશરથી બહાર કાઢવાની, જે બહાર નીકળ્યું ટર્બાઇનના પાખ્યાને ફેરવશે, ટર્બાઇન ફરશે એટલે જનરેટર ફરશે અને વિદ્યુત ઉર્જા ઉત્પન્ન થશે। એટલે તમને એમ કીધું છે કે આ જે પ્રોસેસ છે ને, પ્રોસેસની અંદર ખર્ચ ખૂબ ઓછો છે, ખૂબ ઓછો ખર્ચ, પણ આવા જે વિસ્તાર છે કે જે જગ્યાએથી આપણને ગરમ પાણી મળે છે, ગરમ વરાળ મળે છે, એવા વિસ્તાર પૃથ્વી પર ખૂબ ઓછા છે। તમને કીધું જો કે ભૂતાપીય ઉર્જા આધારિત પાવર પ્લાન્ટ ન્યૂઝીલેન્ડ અને યુનાઇટેડ સ્ટેટ ઓફ અમેરિકામાં કાર્યરત છે, બે જગ્યા પર કીધું, ખાસ યાદ રાખજો, પરીક્ષામાં પૂછશે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, ખાલી જગ્યા ખરાખોટામાં ન્યૂઝીલેન્ડ અને યુનાઇટેડ સ્ટેટ ઓફ અમેરિકાની અંદર આ બે પાવર પ્લાન્ટ કાર્યરત છે, એટલે કે એની મદદથી વિદ્યુત ઉર્જા ઉત્પન્ન કરવાના પ્લાન્ટ કાર્યરત થઈ ગયા છે, વિદ્યુત ઉર્જા ઉત્પન્ન થાય છે, પણ એને એટલી વરાળ મળતી હોય, એના વિસ્તારમાં આવા હાઈ ટેમ્પરેચરવાળા ગરમ બિંદુ પ્રાપ્ત થતા હોય, બરાબર, તો જે વિસ્તારમાં આવા ગરમ બિંદુ પ્રાપ્ત થતા હોય ત્યાં આપણે ગરમ બિંદુની મદદથી વિદ્યુત ઉર્જા ઉત્પન્ન કરી શકીએ છીએ। ચાલો તો આ લેક્ચરની અંદર આપણે અહીંયા સુધી રાખીએ, બાકીનું આપણે નેક્સ્ટ ટાઈમ લઈ લઈશું। થેન્ક યુ।